સુરતમાં પોલીસ કર્મચારીઓએ કે બુટલેગર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવાનું ચૂકતા ન હોય તેવો વિડીયો વાયરલ થયો છે. બુટલેગર ચીકનાએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ રાંદેર પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો છે. શહેરમાં પોલીસને પડકાર ફેંકતા હોય તેમ એક પછી એક જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરીને પોલીસ કમિશનરના જાહેરનામા સહિત રાત્રિ કર્ફ્યુના નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આરોપી વિરુદ્ધ નક્કર કાર્યવાહી થાય તો કાયદાનું સરેઆમ ભંગ કરતા તત્વોની શાન ઠેકા આવે તેવી લોક માંગ ઉઠી છે. લિસ્ટર બુટલેગર સઈદ ઉર્ફે ચીકના અબ્દુલ રઝાક શેખ સફી ઇરફાન અને અલજાન્યા શખ્સો સામે ગુન્હો રાંદેર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. રાંદેર વિસ્તારમાં બુટલેગર સહિત ચીકનાએ રાત્રિ કર્ફ્યુ હોવા છતાં મિત્રો સાથે મધરાત્રે 2 વાગે ગોરાટ રોડ પર પાર્ટી પ્લોટની બાજુમાં જન્મદિવસની ઉજવણી કરી કેક કાપી હતી. આ ઉજવણીમાં પોલીસ કર્મીના રિક્ષાવાળા પણ સામેલ હોવાની વાત છે. રાંદેર વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર સઈદ ચીકનાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં પોલીસના રિક્ષા ડ્રાઈવરો પણ જોવા મળ્યા હતા. 2-3 રિક્ષા ડ્રાઈવરોની હાજરી સાથે સઈદ ચીકનાનો જન્મદિવસ ઉજવાયો હતો. રાત્રિના કર્ફ્યુ દરમિયાન સામાન્ય લોકોને પકડી પોલીસ 1000 સુધીનો દંડ ઉઘરાવતી રહી છે. ત્યાં લિસ્ટેડ બુટલેગરોની જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઉજવણીમાં પોલીસના રિક્ષા ડ્રાઈવરોને પણ બચાવી લીધાની બૂમો ઉઠી છે. બ્યુરો રિપોર્ટ LKSTARNEWS.